गुजरात राज्य में विधानसभा चूंटणी रणसिंघु फूकाई चूक्यो छे। જેમાં બીજા તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના બે દિવસ બાકી છે ત્યારે આજે પંચમહાલ જિલ્લાના ભાજપનો ગઢ ગણાતી શહેરા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલા તેમના કાર્યાલય ખાતેથી મોટી સંખ્યામાં આવેલા સમર્થકોને કાર્યકરો સાથે વિશાળ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરીને શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બપોરે 12:39 કલાકે શહેરા વિધાનસભાના ચૂંટણી અધિકારી એનકે પ્રજાપતિ સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર સુપરત કરીને શહેરા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પહેલા તેમણે તેમના પરિવાર સાથે ચાંદલગઢ ખાતે ખોડિયારમાંના મંદિરે દર્શન કરી શીશ ઝુકાવીને જીત માટેના આશીર્વાદ લીધા હતા। આ સમયે પંચમહાલ જિલ્લા પંચાયત ભાજપના અધિકારીઓ અને હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેરા બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને આ બેઠક પર ભાજપના જેઠાભાઈ ભરવાડ સતત 5 ટર્મથી જીતતા આવ્યા છે, તો આ વખતે પણ તેમની ભાજપ દ્વારા તેમની પસંદગી કરાઈ છે। આજ રોજ 15 તારીખના દિવસે શહેરા મત વિસ્તાર 124નું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારું ફોર્મ ભર્યું છે। મારી શહેરાની જનતા આ બધા જોયું હશે કે આજે મોટી સંખ્યામાં મારા મતદારો મારું ફોર્મ ભરાવવા મારી સાથે આવેલા છે અને આપ બધાને વિજય અમારો નક્કી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે એમાં બે મત નથી, માટે આજે તમે જુઓ છો માનવ મહેરામણ એ રીતે એમ લાગે છે ગુજરાતની અંદર 182 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ફરીથી સરકાર બનાવશે એવી મારી શુભેચ્છા। જય હિંદ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ। शाहीन शेख नो रिपोर्ट, S9 न्यूज, पंचमहाल।